નમસ્તે. ગુજરાત ઇન્ડિયા અને યુકેના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું નીતિ સોલંકી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીએ ઝાડુ ઉપાડીને દૂર કરી ગંદકી અને અંબાજીમાં પ્લાસ્ટિક બંધી વિરુદ્ધ વેપારીઓનો ફાટી નીકળ્યો રોષ. ભારતમાં 2019ની ચૂંટણી માટે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમ કોંગ્રેસ મેનિફેસ્ટો પેનલનું નેતૃત્વ કરશે અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર JDUમાં જોડાયા છે. યુકેમાં લંડન મેયર સાદિક ખાને બીજા બ્રેક્ઝિટ લોકમત માટે કહ્યું છે અને પર્યાવરણ સચિવ માઇકલ ગોવેએ કહ્યું છે કે ભાવિ વડાપ્રધાન EU સાથેના સંબંધોને બદલી શકે છે. અમારી સાથે બની રહો, અમે ગુજરાત, ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. દેશભરમાં સ્વચ્છતા એ જ સેવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ ઝુંબેશ હેઠળ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની VS હોસ્પિટલને પ્રાંગણમાં સ્વયં શ્રમદાન કરીને સફાઈ કરી હતી. તેમણે સૌ નાગરિકોને પોતાના આસપાસના પરિસરને સ્વચ્છ રાખવાનો પણ સંદેશ આપ્યો. શક્તિપીઠ અંબાજીમાં મહામેળો શરૂ થવાનો છે ત્યારે પ્લાસ્ટિક મુક્ત મેળાને લઈને બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં વેપારીઓ અસમંજસમાં મુકાઈ ગયા છે. તમામ વેપારીઓએ ભેગા થઈને અંબાજી ગ્રામ પંચાયતના અધિકારીઓ પાસે રજૂઆત કરી હતી. વેપારીઓએ ઉગ્ર દેખાવ કર્યો, જેને જોતા પોલીસે 5થી વધુ લોકોની ધરપકડ કરી. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને દેશભરમાં વિપક્ષે હલ્લાબોલ કર્યું છે. બીજી બાજુ પ્રજા પણ ત્રાહિમામ પોકારી રહી છે. આ બધાની વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાયકલ ચલાવી રહ્યા છે એવો ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેના પરથી લાગી રહ્યું છે કે CMને પણ મોંઘવારી નડી રહી છે. કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે વિધાનસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે. ખેડૂતોના દેવા માફી, મગફળી કાંડ સહિતના મુદ્દે નિયમ 106 હેઠળ દરખાસ્ત રજૂ કરી છે, જેને 17 સભ્યોએ સમર્થન આપ્યું છે. આ દરખાસ્ત પર મહિનાના અંતમાં ચર્ચા થશે. ભાવનગર સહિત રાજ્યભરમાં નેશનલ હેલ્થ મિશન હેઠળ કરાર આધારિત પદ્ધતિથી કામ કરતા કર્મચારીઓને પગાર વધારવામાં અન્યાય, ક્ષતિ અને વિસંગતા દાખલવામાં આવી રહી છે. છેલ્લા 10 દિવસથી રાજ્યવ્યાપી હડતાલ શરૂ કરી નવો પગાર વધારો જાહેર કરવાની માંગણી કરી છે. આ આંદોલનમાં ભાવનગરના 150 જેટલા કર્મચારીઓ પણ જોડાયા છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે દેશભરમાં જોરશોરથી તેની તૈયારીઓ કરવામાં આવી છે. સુરતમાં એક બેકરી દ્વારા કેક ઓફ યુનિટી અંતર્ગત 680 ફૂટ લાંબી અને 6800 કિલોની કેક બનાવી વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવશે, જેના પર વિવિધ સંદેશાઓ પણ આપવામાં આવ્યા છે. રાજ્યની જનતાને આરોગ્ય ક્ષેત્રે સુવિધા મળી રહે તે હેતુથી 17 ફ્લોરની 582 કરોડના ખર્ચે હોસ્પિટલ બની રહી છે, જેની કામગીરીનું નિરીક્ષણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. વલસાડ જિલ્લાના ધરમપુરની સાઈનાથ હોસ્પિટલના ડોક્ટર DC પટેલને સૌથી મોટી પથરીનું ઓપરેશન કરવા બદલ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તેમણે દર્દીના બ્લેડરમાંથી 1 કિલોની મોટી પથરી કાઢીને નવજીવન આપ્યું છે. પોરબંદર એટલે ગાંધી બાપુની જન્મભૂમિ. 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 150મી જયંતિના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. સ્વચ્છતા હી સેવા ઝુંબેશ હેઠળ નાગરિકોએ સાંકળી સ્વચ્છતાગ્રહી અને ગાંધી સ્વયંસેવકોને સાર્વજનિક અને જાહેર સ્થળોની સાફસફાઈ શરૂ કરી દીધી છે. સાથે જ લોકોને પણ સાફસફાઈ જાળવી રાખવાની અપીલ કરી છે. સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ 40 દિવસથી જે વ્રત ચાલી રહ્યું હતું તેનો ગઈકાલે છેલ્લો દિવસ હતો ત્યારે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં 7000થી વધુ લોકો જોડાયા. સાથે જ શ્રદ્ધાળુઓ માથે કળશ લઈને નીકળ્યા અને તેને સાબરમતી નદીમાં પધરાવ્યા. અમારી સાથે બની રહો, ભારત અને યુકેના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. કોંગ્રેસે 2019ની લોકસભાની ચૂંટણી માટે પક્ષના પ્રમુખ રાહુલ ગાંધી માર સાથે તૈયારી શરૂ કરી દીધી છે. ભૂતપૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમે કોંગ્રેસે મેનિફેસ્ટ સમિતિના ચેરમેન તરીકે તેમની નિમણૂક સાથે પાર્ટીના જાહેરનામાનું સુકાન આપવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમને રાજ્યસભાના સાંસદ રાજીવ ગૌડા દ્વારા કન્વીનર તરીકે સહાય મળશે. ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની હાજરીમાં JDUમાં જોડાયા છે. કિશોર દ્વારા 2014ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ચૂંટણીની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી. વાઇસ પ્રેસિડેન્ટ વેંકૈયા નાયડુએ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું સ્મરણ કરીને સર્બિયન સંસદને સંબોધિત કરી છે. નાયડુએ જણાવ્યું હતું કે ભારત અને સર્બિયા વચ્ચેના સંબંધો ઇતિહાસમાં ઉડાણમાં જોડેલા છે. ઉત્તરાખંડના અલમોરા જિલ્લામાં હિમાલયની તળેટીમાં ચોબતિયા ખાતે સંયુક્ત ભારત US સેનાની કવાયત શરૂ થઈ છે. આ સંયુક્ત લશ્કરી કવાયતની 14મી આવૃત્તિ છે, જે 2 દેશો દ્વારા વારાફરતી હોસ્ટ કરવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીર ચૂંટણી પંચે 17 નવેમ્બરથી રાજ્યમાં 9 તબક્કા પંચાયત ચૂંટણીઓની જાહેરાત કરી છે. ચૂંટણી 11 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. યુનાઇટેડ ફ્રન્ટનું ડાબેરી વિદ્યાર્થી જૂથો AISA, SFI, AISF, DSFએ કેન્દ્રીય પેનલમાં JNU-SU ની ચૂંટણીમાં તમામ 4 પોસ્ટને જીતી છે. મતદાર આતુરતાથી ચૂંટણી લડવા માટે ફર્યા હતા. મતદાન 67.8% હતું, જે 6 વર્ષમાં સૌથી વધારે હોવાનું માનવામાં આવે છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે જમણેરી કાર્યકરોનું એક જ જૂથ બુદ્ધિવાદીઓ નરેન્દ્ર દાભોલકર, એમ કલ્લગી અને પત્રકાર ગૌરી લંકેશની હત્યા પાછળ છે. આ ગેંગના સભ્યો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી, કારણ કે તેઓ હિન્દુ ધર્મ સામે અવાજ ઉઠાવતા હતા. જ્હોનસન એન્ડ જ્હોનસનના ખામીયુક્ત હિપ પ્રત્યારોપણના કારણે 15 પીડિત દર્દીઓએ સેન્ટ્રલ નિષ્ણાંત સમિતિનો સંપર્ક કર્યો છે. દિવસો અગાઉ તેમને પૂરા પાડવામાં આવેલા વળતરનું પરિણામ નક્કી કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તેની રચના કરવામાં આવી હતી. સિમરનજીત કૌર, મોનિકા અને ભાગ્યવતી કાચારીએ સુવર્ણચંદ્રકોનો દાવો કર્યો હતો, કારણ કે ભારતીય બોક્સરોએ ટર્કીમાં 7 પોડિયમ સમાપ્ત કર્યા હતા. સિમરનજીત ભૂતપૂર્વ રાષ્ટ્રીય ચંદ્રક વિજેતા ટર્કીની સેના કેલિસ્કનને હાર આપીને ટોચનું સન્માન મેળવે છે. ગાયક કૈલાશ ખેરે CBFCના વડા અને ગીતકાર પ્રસૂન જોશીને તેમના 47મા જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે અને તેમને કલાની દુનિયામાં મળેલા શ્રેષ્ઠ માનવી તરીકે કહ્યા છે. ખેરે પણ પોતાના ટ્વિટર પેજ પર જોશી સાથેની પોતાની ઘણી તસવીરો શેર કરી છે. અમારી સાથે બની રહો, UKના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. IndianTimesDaily.com પર આપનું ફરીથી સ્વાગત છે અને UKના 10 મુખ્ય સમાચાર છે. લંડનના મેયર સાદિદ ખાને બ્રિટનની EU સદસ્યતા પર બીજા લોકમત માટે કહ્યું છે. ખાને એવો દાવો કર્યો હતો કે વડાપ્રધાન થેરેસા મે બ્રેક્ઝિટ વાટાઘાટનું સંચાલન કરી મૂંઝવણ અને વાટાઘાટમાં ફેલાયા છે, જે દેશને નુકસાનકારક માર્ગે દોરી જાય છે. પર્યાવરણ સચિવ માઇકલ ગોવેએ કહ્યું છે કે ભાવિ વડાપ્રધાન UK અને EU વચ્ચેના સંબંધોને બદલવાનું પસંદ કરી શકે છે. તેમ છતાં તેમણે એવો દાવો કર્યો હતો કે જુલાઈમાં ચેકર્સ પર સંમત થતા વડાપ્રધાન થેરેસા મેની વ્યૂહરચના હવે યોગ્ય યોજના છે. લિબરલ ડેમોક્રેટના નેતા સર વિન્સ કેબલે UKની સંપત્તિને વધુ સમાનરૂપે ફેલાવવા માટે 100 બિલિયન પાઉન્ડના સિટીઝન ફંડનું નિર્માણ કરવાની દરખાસ્ત કરી છે. કેબલનું માનવું છે કે આ સૌથી ધનાઢ્ય લોકો પર કર લગાવીને અને મૃત સંપત્તિના વેચાણ દ્વારા કરવામાં આવે છે. સ્કોટિશ ટોરીના નેતા રૂટ ડેવિડસન ક્યારેય વડાપ્રધાન બનવા ઈચ્છતા નથી, કારણ કે તેના માનસિક સ્વાસ્થ્યને ખૂબ મૂલ્યવાન માને છે. રૂથે કિશોર વયના સ્વ નુકસાન, આત્મહત્યાના વિચારો અને ડિપ્રેશન સાથેના તેમના સંઘર્ષો પણ જાહેર કર્યા છે. સૌપ્રથમ બ્રિટિશ રડાર સેટેલાઇટ નોવા SAR ભારતીય રોકેટ પર ભ્રમણકક્ષામાં જશે. તે દરેક પ્રકારના હવામાન, દિવસ કે રાતમાં પૃથ્વીની સપાટીના ચિત્રો લેવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને ડિઝાઇનર્સ જોવા માંગે છે કે શું તે શંકાસ્પદ શિપિંગ પ્રવૃત્તિને મોનિટર કરવામાં સહાય કરી શકે છે. ફ્રેન્ચાઇઝિંગ મોડેલ ચલાવવાની રીતની ટીકા બાદ સરકાર દ્વારા રેલ ઉદ્યોગની સમીક્ષા શરૂ થયેલ છે. લેબરે કહ્યું હતું કે મુસાફરોએ રેલવે લાઇન પરની હડતાલ અને નવા ટાઈમ ટેબલ્સમાં વિક્ષેપ પાડ્યાનો સામનો કર્યા પછી રેલ મોડેલ તૂટી ગયું હતું. ગ્લાસ્ગો યુનિવર્સિટી જાતીય ગુલામીથી કરોડો પાઉન્ડનો ફાયદો થયો હોવાનું શોધ્યા બાદ પુનઃપ્રાપ્ત ન્યાય કાર્યક્રમ શરૂ કરવા માટે તૈયાર છે. યુનિવર્સિટી દ્વારા 18મી અને 19મી સદીમાં પ્રાપ્ત કરેલા હજારો દાનમાં એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક ગુલામી વેપારના નફા સાથે જોડાયેલા હતા. ગ્લાસ્ગો સ્કૂલ ઓફ આર્ટ્સના બોર્ડ અધ્યક્ષ મ્યુરલ ગ્રેએ જાહેરાત કરી છે કે મેકિન્ટોશ બિલ્ડિંગ ચોક્કસપણે ફરીથી બનાવવામાં આવશે. June 2014ની આગમાં તેનો વિનાશ થયો હતો. GSAના ભાવિમાં એવી અટકળોનો સામનો કરવો પડ્યો છે કે તેનો વિનાશ કરી શકાય છે અથવા મ્યુઝિયમમાં ફેરવી શકાય છે. એક ચેરિટીએ કહ્યું છે કે હુમલામાં તીવ્ર વધારો હોવા છતાં પુરુષના ઘરેલુ દુર્વ્યવહારમાં ભોગ બનેલા લોકોમાં સમર્થનનો અભાવ છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસે 2017માં 1.49 લાખ બનાવો નોંધ્યા હતા, જે 2012માં નોંધાયેલા આંકડા કરતાં બમણા છે. ભૂતપૂર્વ ઇંગ્લેન્ડ અને ઇપ્સવિચ ટાઉન ફૂટબોલર કેવિન બીટી 64 વર્ષની ઉંમરે શંકાસ્પદ હાર્ટ અટેકથી મૃત્યુ પામ્યા હતા. બીટીએ તેમની સૌથી સફળ સ્પેલ દરમિયાન ઇપ્સવિચ માટે રમ્યા હતા અને તેને ક્લબના મહાન ખેલાડીઓમાંના એક તરીકે વ્યાપકપણે માનવામાં આવ્યા હતા. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાન સુધીના બધા જ UKના બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. Content is a king for Ayushman Khurrana and his choice of movies are a proof. His journey from Vicky Donner to the last released Bareilly Ki Barfi is epic. In his next Andhadhun, he is playing a blind pianist helmed by Shriram Raghavan, the trailer of which released last week that received applause from celebrities and Twitterati alike. And now, the first song too saw its release. Titled Naina Da Kya Kasoor, the film's male lead Ayushman shared the song video on Twitter and wrote, "When you can see without seeing, you are in love." Naina Da Kya Kasoor song out now. The song shows a blooming love between Ayushman and Radhika and how by the end of the song she suspects that he is not really blind. Well, besides Andhadhun, Ayushman has also signed another quirky film titled Badhai Ho, a laughter ride in which Ayushman's mother gets pregnant at an older age. Ayushman's all films have been very pleasing to the eye. Let's wait to see more of him this year.
filmmaker Rajkumar Hirani says he is not actor Sanjay Dutt's close friend. Hirani told screenwriter Anjum Rajawali at the Indian Film and TV Directors Association's special masterclass in Mumbai. Hirani said, "The film Sanju has nothing to do with my relationship with Sanjay Dutt. I could have made some other films, maybe PK Part 2 or another part of Three Idiots, but I got carried away by hearing this story. I don't think I am his best friend. I made the film because of his story. Though I have done two films with him, like Lage Raho Munna Bhai and Munna Bhai MBBS, I have never partied with him. I do not come under his friend circle. He is close with Sanjay Gupta, Mahesh Manjrekar and those people." What was his perception of Sanjay? "My perception of Sanjay was that, though most of his actions are wrong, like sleeping with his friend's girlfriend, keeping the gun, doing drugs, etc., but he is not a villain. He is not a bad man from his heart." From Sanjay's drug addiction, personal affair, a jail term, to his bonds with his parents and friends, Hirani's Sanju delved into different aspects of the actor's life, but many felt that the film also left out a lot. A few days back, actor Shahid Kapoor was spotted outside a recording studio in Mumbai, looking all exhausted, trying to balance his personal and professional life. From being there for Meera as she delivered Zen, to taking care of Misha, who was not keeping well since a few days, and to being there for promotions of his upcoming film, Patigul Meter Chalu, Shahid had a lot going on in his head. Well, this frustration came out with the paparazzi. He got a little irritated with the shutter sound of the camera. While conversing with the actor, see here what happened. Well, the film is called Patigul Meter Chalu. So, jaisa title hai, waisi film hai. Title quirky hai, entertaining hai. Film ke andar ek message hai. To ye dono cheeze is title ke andar inka mishran hai. Film bhi aisi hai. सर नहीं हो पाएगा प्लीज़ आप लोग फोटो टक टक टू प्लीज़ 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 सॉरी आई स्टार्ट अगेन वेल गुड न्यूज़ इज शाहिद हैज रिज्यूम्ड मूवी प्रमोशंस एंड विल बी सीन इन द अपकमिंग फिल्म पतिकुल मीटर चालू ही हैड अर्लियर स्टेटेड हाउ बीइंग अ पेरेंट वाज अबव ऑल द मूवी विल रिलीज ऑन द 21st सितंबर Recently released, Abhishek Bachchan, Vicky Kaushal and Tapsee Pannu star Aman Marzia is receiving praises not just from the critics and stars but also from Twitterati users. But unfortunately, Tapsee is not being a part of these praises and the reason is her name. After watching the movie, filmmaker Karan Johar tweeted, "Vicky Kaushal is all gusto and glory portraying a manic lover with genius abandon. He has some moments of brilliance in the film. Tapsee Pannu holds the strings of her layered character like an absolute veteran. Bravo, Manmarzia." Well, Tapsee found out Karan had not tagged her current account in one of the tweets. Here's what Tapsee said. "Karan, you need to start tagging me correctly now. I always end up missing these compliments on my timeline. I worked hard for it." Karan apologized and said, "Oh no, I am sorry." Well, this didn't stop there. Arjun Kapoor also wished the Manmarzia team on Twitter. Here's what his tweet reads. "In a time where the world needs more love, let's hope the audiences give Manmarzia the highest form of love. All the best." Tapsee replied to Arjun, "Thank you, Arjun. Now tag me right after you see the film, please." Arjun said, "I'll hug you after I see the film, tagging that so last season." Then Karan asked Arjun, "You must tag her, right? If and when you do. She gets very upset otherwise." To which the actress replied saying, "Yeah guys, I want to make sure the compliments and wishes are delivered at the right address." So what do you think? Isn't it their conversation funny? The biggest public festival Ganesh Chaturthi commenced on Thursday. Many Bollywood celebrities welcomed the elephant-headed god home. Actor Shilpa Shetty Kundra, who brought home the idol on the 12th night, now took part in the Visarjan ceremony. But her Visarjan ceremony was unlike any other celebrity. Why? Because she danced and celebrated each moment of the occasion. Watch it yourself. Well, this was not it. She finally played the dhol with the bandwalas. Well, truly the lady knows how to enjoy every moment of her life. Won't you agree when I say that this was unlike any other Ganpati Visarjan you've seen?